હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શરૂઆત કરીશું કેબીસીના રજીસ્ટ્રેશનથી. કેબીસીનો રજીસ્ટ્રેશનનો આજનો ક્વેશ્ચન છે, ભારતના નવા કેન્દ્રશાસિત પ્રદેશની રચના માટે દાદરા અને નગર હવેલી સાથે કયું એક કેન્દ્રશાસિત પ્રદેશને મર્જ કરવામાં આવેલું છે. એનો ઇંગ્લિશમાં વાત કરીએ તો વિચ પ્લેસ વોઝ મર્જ વિથ દાદરા એન્ડ નગર હવેલી ટુ ફ્રોમ ઇન્ડિયાઝ ન્યુએસ્ટ યુનિયન ટેરિટરી. ઓપ્શન છે દમણ એન્ડ દીવ, લક્ષદ્વીપ, કચ્છ એન્ડ મિનિકો આઇલેન્ડ. ઓકે, તો મિત્રો આનો સાચો આન્સર થાય છે દમણ અને દીવ. જેથી આપણે જો રજીસ્ટ્રેશન કરાવવું હોય તો કેબીસી સ્પેસ એ સ્પેસ તમારી ઉંમર સ્પેસ મેલ ફિમેલ ઓર અધર વોટ એવર યુ હેવ. ઓકે, તો કેબીસી સ્પેસ એ સ્પેસ તમારી ઉંમર જે 25 લખેલી છે એમાં તમારી ઉંમર 20 પણ હોઈ શકે, 30 પણ હોઈ શકે, 40 પણ હોઈ શકે, 50 પણ હોઈ શકે. તો તમારી એજ અને તમારું જે તે જેન્ડર છે, મેલ છો ફિમેલ છો કે અન્ય છો, તો એ 509093 પર એને સેન્ડ કરવાનું થશે. ઓકે, હવે શરૂ કરીએ છીએ આપણી જે ગઈકાલની ક્વિઝ હતી એના આન્સરથી. ક્વિઝનો પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર છે પેરિસ. બીજા ક્વેશ્ચનોનો આન્સર થશે તેહરાન. ત્રીજાનો થશે નેરોબી. ચોથાનો બગદાદ અને દિનાર. પાંચમાનો ત્રિપુરા. હવે મિત્રો આ ક્વેશ્ચન જોવા હોય તો 11 તારીખની આપણી જે વિડીયો છે એ વિડીયો જોઈ લેવો. હવે આજના જે ક્વેશ્ચનો છે એ દરેક ક્વેશ્ચનોનો આન્સર આપણને આજના જ વિડીયોમાંથી મળી જશે. ભારતીય રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ક્યાં આવેલું છે? તો મિત્રો એનો આન્સર આપણે અંદરથી શોધવાનો છે. પીલીભીત વાઘ અનામત કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો એ પણ આપણને અંદર મળી આવશે. રેડક્રોસ આંતરરાષ્ટ્રીય સમિતિ ક્યાં આવેલી છે? યસ બેંકના એમડી અને સીઈઓ કોણ છે? વારંવાર ચર્ચામાં લીધેલો પ્રશ્ન છે. ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે? ઓકે, હવે શરૂ કરીએ છીએ આજનો કરંટ અફેર્સ. મિત્રો શરૂઆતમાં કહી દઉં છું કે કરંટ અફેર્સ, આ જે કરંટ અફેર્સનો આપણો વિડીયો છે એની પીડીએફ એ આના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી ટેલિગ્રામની ચેનલમાં આપણને આની પીડીએફ મળી જશે. ઓકે, આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના અહેવાલ મુજબ ગ્લોબલ એનર્જી રિવ્યૂ 2020 એક શીર્ષક હેઠળ મુજબ ભારતમાં કારના વેચાણમાં કેટલો ઘટાડો થયેલો છે? તો મિત્રો ભારતમાં કારના વેચાણમાં 50% ઘટાડો થયો છે. તો અત્યારે એક વસ્તુ સમજી શકાય છે કે COVID-19 એટલે કે કોરોનાના કારણે તેમજ વૈશ્વિક મંદીના કારણે કારના વેચાણમાં 50% જેટલો તોતિંગ ઘટાડો થયેલો છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 છે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા મુજબ આગામી 2 વર્ષ માટે ભારતના માર્ગ નિર્માણનું લક્ષ્ય કેટલું છે? તો મિત્રો 15 લાખ કરોડ રૂપિયાનું એક લક્ષ્ય ભારતે આગામી 2 વર્ષ માટે જે રોડ રસ્તાઓ માટે આરએનબી માટે ફાળવેલા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 80 કિલોમીટર વ્યૂહાત્મક રીતે નિર્ણાયક માર્ગ કડીનું ઉદ્ઘાટન લિપુલેખ પાસને ધરચુલાથી જોડતા કર્યું છે. લિપુલેખ પાસ ભારત અને ચીન, જે તિબેટનો જે વિસ્તાર છે જે ચીનના હસ્તક છે, એના વચ્ચેનો એક માર્ગ છે. તો તે ભારતના કયા રાજ્યમાં આવેલો છે? તો મિત્રો એ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. હવે વાત કરીએ છીએ સંરક્ષણ મંત્રાલય વિશે, તો એના જે કેબિનેટ મિનિસ્ટર છે એ રાજનાથસિંહ છે, જે આપણા ક્વેશ્ચનમાં આપવામાં આવેલું છે. તો રાજ્યકક્ષાના મંત્રી કોણ છે? તો શ્રીપદ યેશો નાઇક છે. એનું મુખ્યમથક છે નવી દિલ્હી. હવે વાત કરીએ છીએ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન વિશે, તેનું મુખ્યમથક નવી દિલ્હી છે. ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ હરપાલસિંહ છે. અને જો ઉત્તરાખંડ વિશે વાત કરીએ તો એનું પાટનગર દેહરાદૂન છે. રાજ્યપાલ બેબી રાની મૌર્ય છે. મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત છે. સહકારી બેંકો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તાજેતરમાં જ નાણાકીય સંપત્તિઓનું સલામતી અને પુનઃનિર્માણ અને સુરક્ષા હિતના અમલીકરણ અધિનિયમ હેઠળ આવે છે. તો સરફેસી એટલે જે સલામતી અને પુનઃનિર્માણ અને સુરક્ષા હિતના અમલીકરણ માટે જો એક શોર્ટ ફોર્મ છે, એનો અધિનિયમ જે બન્યો છે એ ક્યારે લાગુ કરવામાં આવેલો હતો? તો મિત્રો એ અધિનિયમ 2002માં લાગુ કરવામાં આવેલો હતો. હવે વાત કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. સંરક્ષણ પ્રધાન ફરીથી રાજનાથસિંહ તાજેતરમાં જ સૈન્ય એન્જિનિયરિંગ સર્વિસમાં 9304 પોસ્ટ નાબૂદ કરવાની મંજૂરી આપી છે.
तो संरक्षण ना MOS એટલે કે મિનિસ્ટર ઓફ સ્ટેટ એટલે કે રાજ્ય કક્ષાના પ્રધાન કોણ છે? તો મિત્રો આપણે આગળ પણ જોઈ લીધું છે શ્રીપદ યેસો નાઈક. કયા ભારતીય રાજ્ય 3 વર્ષથી મોટા ભાગના મજૂર કાયદા સ્થગિત કરવા વટહુકમ પસાર કર્યો છે? તો એ રાજ્યનું નામ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, એના રાજ્યપાલ આનંદીબેન પટેલ છે, આપ સૌ જાણીએ છીએ. રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ છીએ તો એમાં દુધવા નેશનલ પાર્ક આવેલો છે, લખમીપુર ખેરી નેશનલ પાર્ક આવેલો છે ઉત્તર પ્રદેશની અંદર. વન્ય પ્રાણી અભયારણ્યની વાત કરીએ છીએ તો કટારણિયા ઘાટ વન્ય પ્રાણી અભયારણ્ય જે આવેલો છે બહરાઈચલમાં, ચંબલ વન્ય પ્રાણી અભયારણ્ય આવેલો છે ઇટાવાહમાં, ચંદ્રપ્રભા વન્ય પ્રાણી અભયારણ્ય આવેલો છે ચંદોલીમાં. ટાઈગર રિઝર્વની જો વાત કરીએ છીએ તો પીલીભીત ટાઈગર રિઝર્વ આવેલો છે, જ્યાં પીલીભીત જિલ્લો જે છે એની અંદર જ આખો પીલીભીત ટાઈગર રિઝર્વ વિસ્તાર કરેલો છે. આસામે તાજેતરમાં નાણાકીય વર્ષ 2020-21 માટે 1,03,762 કરોડનું રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. તો આસામના મુખ્ય પ્રધાન કોણ છે? આપ સૌ જાણીએ છીએ સર્વાનંદ સોનોવાલ. વાત કરીએ છીએ આસામના કેપિટલની તો એનું દિસપુર છે. રાજ્ય પ્રાણી કોણ છે? જો આ આ નીચેની વસ્તુ છે ને એ ત્રણ વસ્તુ આપણને બહુ જ નવી વસ્તુ હશે. એનું રાજ્ય પ્રાણી છે એક શિંગડાવાળો ગેંડો. રાજ્ય પક્ષી છે સફેદ પાંખવાળા બતક. અને રાષ્ટ્રીય પાર્ક છે ઓરંગ રાષ્ટ્રીય પાર્ક. બીજા ઘણા બધા બીજા પાર્ક છે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે ભારતના COVID-19 ઇમરજન્સી રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ્સ પ્રેફરન્સ પ્રોજેક્ટ માટે $500 મિલિયન લોનની મંજૂરી આપી છે. તો AIIBનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો એ બેઇજિંગ ચીનમાં આવવામાં આવેલું છે. વાત કરીએ છીએ એના સભ્યપદો તો 102 માન્ય સભ્યપદો છે. એના પ્રમુખ છે જીન લિકુમ છે, વાઇસ પ્રેસિડેન્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ઓપરેશન દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા માટે તો ડીજે પાંડિયન છે. નાબાર્ડ દ્વારા રાજ્યની સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને ખેડૂતોને ધિરાણ આપવા માટે 12,767 કરોડનું વિતરણ કરાયું છે. તો નાબાર્ડના વર્તમાન અધ્યક્ષ કોણ છે? આપણે આ પણ વારંવાર ચર્ચા કરી છે. એના વર્તમાન અધ્યક્ષ છે હર્ષકુમાર ભંવાળા. જોઈએ છીએ એનું મુખ્ય મથક છે મુંબઈ મહારાષ્ટ્રની અંદર. અધ્યક્ષ તો આપણે આમાં જોઈ લીધું છે હર્ષકુમાર ભંવાળા. મૂડીએ નાણાકીય વર્ષ 2021 માટે ભારતના GDP વૃદ્ધિદરમાં 0% સુધારો કર્યો છે. મૂડી મુજબ નાણાકીય 2022 માટે ભારતની GDP ગ્રોથ કેટલો રહેશે? તો ભારતનો GDP ગ્રોથ 6.6% રહેશે. એ આપણા માટે ખરેખર સારી વાત કહી શકાય, કારણ કે અત્યારના સમય પ્રમાણે 6.6%ની જો ધારણા મૂકવી એ પણ બહુ જ સારી વસ્તુ છે. ઓકે, મૂડીઝ વિશે વાત કરીએ છીએ. મુખ્ય મથક છે ન્યુયોર્ક યુનાઇટેડ સ્ટેટ્સ. પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ છે રેમન ડબલ્યુ મેકડેનિયલ જુનિયર. MSME મંત્રાલય હેઠળના કયા બોર્ડ દ્વારા તેમના ઉત્પાદનોના ઉપયોગને વેગ આપવા માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે IIT મદ્રાસ સાથે MOU પર હસ્તાક્ષર કરેલા છે? તો મિત્રો એ કોઈર બોર્ડ જે છે એ બોર્ડ દ્વારા તેના ઉત્પાદનો અને ઉપયોગના વેગ આપવા માટે સેન્ટર ફોર એક્સલન્સની સ્થાપના માટે IIT મદ્રાસ સાથે મેં MOU કર્યા છે. MSMEની વાત કરીએ છીએ તો એનું મુખ્ય મથક નવી દિલ્હી છે. કેન્દ્રીય પ્રધાન છે નીતિન જયરામ ગડકરી, એટલે કે નીતિન ગડકરી જે છે મતદાન ક્ષેત્રનું નાગપુર મહારાષ્ટ્રમાં છે. રાજ્યપ્રધાન છે એટલે કે રાજ્યકક્ષાના પ્રધાન છે પ્રતાપચંદ્ર સારંગી, જે બાલાસોર ઓડિશા એમનો મત વિસ્તાર છે. મે 2020માં 3 વર્ષ માટે યસ બેંકના મુખ્ય જોખમી અધિકારી તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિનું નામ આપો. તો મિત્રો એ વ્યક્તિનું નામ છે નીરજ ધવન. વાત કરીએ છીએ યસ બેંકના MD અને CEO કોણ છે? તો પ્રશાંત કુમાર છે. એના COO તો અનિતા પાઈ છે. મુખ્ય મથક મુંબઈ છે. સ્થાપના એની 2004માં થઈ છે. યસ બેંક આજકાલ બહુ જ ચર્ચામાં છે, તો યસ બેંકના એક જ પ્રશ્ન આવવાની શક્યતાઓ બહુ છે. રિલાયન્સના જીઓ પ્લેટફોર્મનો ટકાવારી કેટલા છે? તે વિસ્તા ઇક્વિટી પાર્ટનર્સ દ્વારા 11,367 કરોડ રૂપિયામાં ખરીદાણો છે. મતલબ આ ક્વેશ્ચનને થોડોક સમજવાની જરૂર છે.
કે રિલાયન્સના જિયો પ્લેટફોર્મનો કેટલા ટકા હિસ્સો વિસ્તા ઇક્વિટી પાર્ટનર્સે 11,367 કરોડમાં ખરીદ્યો. તો મિત્રો 11,367 કરોડ મતલબ રિલાયન્સ જિયોનો 2.32% થયો. એવા દેશનું નામ જણાવો જેમણે લોંગ માર્ચ 5B રોકેટને અવકાશમાં લોન્ચ કર્યું હતું, જેનો હેતુ કાયમી અવકાશ મથક ચલાવવા અને ચંદ્ર પર અવકાશ યાત્રીઓને મોકલવાનો હતો. તો મિત્રો એ દેશનું નામ છે ચીન. ચીનની મૂડી એટલે કે રાજધાની છે, મૂડી નથી લખાણું, ભૂલથી કેપિટલની મૂડી થઈ ગયેલું છે. કેપિટલ બેઇજિંગ છે, કરન્સી રેન મિમ્બી છે, પ્રમુખ એના પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. સંશોધનકારોએ કયા સંસ્થાના તાજેતરમાં જ આર્થિક અને ઊર્જા કાર્યક્ષમ વેફર સ્કેલ ફોટો ડિટેક્ટરની શોધ કરી છે? તો મિત્રો એ છે જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ. એના વિશે જો વાત કરીએ છીએ જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ વિશે, તો એના પ્રમુખ છે જીવ કુલકર્ણી. ડીન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે છે ચંદ્રભાસ નારાયણ. એનું સ્થાન એટલે કે એનું મુખ્ય મથક છે જક્કુર, કર્ણાટકમાં આવેલું છે. વર્લ્ડ રેડક્રોસ વાર્ષિક રીતે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો રેડક્રોસ ડે 8 મેના દિવસે મનાવવામાં આવે છે. ICRC એટલે કે ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડક્રોસ વિશે જો વાત કરીએ છીએ, તો એના પ્રમુખ છે પીટર મોર, વાઇસ પ્રેસિડેન્ટ ગિલ્સ કાર્બોનિયર, સ્થાપક હેનરી ડ્યુનન્ટ, હેડક્વાર્ટર છે જીનીવા સ્વિટ્ઝર્લેન્ડ. એની રચના થઈ છે 1863. 1994 થી દર વર્ષે 8 મેના રોજ નીચેના દિવસોમાં કયો દિવસ ઉજવવામાં આવેલો છે? તો મતલબ એ ઉજવવામાં આવેલો છે વર્લ્ડ થેલેસેમિયા ડે. થેલેસેમિયા વિશે જો થોડી વાત કરવી જોઈએ, કારણ કે થેલેસેમિયા આજકાલ સૌથી વધુ થતો રોગ છે અને સૌથી વધુ જો લોકો પીડાતા હોય તો થેલેસેમિયાથી, અને થેલેસેમિયામાં સૌથી વધુ જરૂરિયાત પડતી હોય, જો બ્લડની સૌથી વધુ ખપ થતી હોય તો થેલેસેમિયાના દર્દીઓ માટે. તો થેલેસેમિયા વિશે, થેલેસેમિયાના લક્ષણો વિશે થોડું જાણવું બહુ જ જરૂરી છે. તો વાત કરીએ છીએ થેલેસેમિયા એક વારસાગત રક્ત વિકાર છે જે તમારા શરીરને સામાન્ય કરતાં ઓછી હિમોગ્લોબિનનું કારણ બને છે. કે મતલબ સમજી લો કે જેનું બ્લડ ઓછું છે એને થેલેસેમિયાનો શિકાર બનવાની શક્યતાઓ વધારે છે. HB જેના ઓછા છે એના થેલેસેમિયા થવાની શક્યતાઓ છે. ઓકે, હિમોગ્લોબિન એ લાલ રક્તકણોમાં જે પ્રોટીન છે જે ઓક્સિજન વહન કરે છે. હિમોગ્લોબિનના નીચા સ્તરના કારણે થેલેસેમિયાના દર્દીઓ એનિમિયાથી પણ પીડાય છે. યાદ રાખજો, એનિમિયાથી પણ પીડાય છે. ઓકે, નેક્સ્ટ છે, જો બંને માતા પિતા થેલેસેમિયા વાહક હોય તો પછી બાળકમાં થેલેસેમિયા મેજર થેલેસેમિયાનો સૌથી ગંભીર પ્રકારનો થવાની સંભાવના 25% તો છે જ. ભારતમાં દર વર્ષે 10,000 બાળકો થેલેસેમિયા સાથે જન્મે છે. અને મિત્રો આ એક વાત તમને કહી દઉં કે આજકાલ જે પણ પ્રેગ્નન્ટ લેડી હોય છે એમનો થેલેસેમિયા રિપોર્ટ તો કમ્પલસરી દરેક ડૉક્ટર કરાવે છે. એનું રીઝન છે કે થેલેસેમિયા યુક્ત જો હોય તો બાળકને પણ થેલેસેમિયા થવાની શક્યતાઓ રહેતી હોય છે. ઓકે, વાત કરીએ છીએ થેલેસેમિયાના લક્ષણો માટે. તો થેલેસેમિયાના લક્ષણો એક રોગનો પ્રકાર અને ગંભીરતા અનુસાર અલગ અલગ હોઈ શકે છે, પણ સામાન્ય લક્ષણો જો જોવા જઈએ તો એમાં નબળાઈ હોય, નિસ્તેજ હોય, ત્વચા તમારી જે છે એ ત્વચાની અંદર જો તેજ ના રહે, હાડકાની વિકૃતિઓ રહે છે, પેશાબ ડાર્ક આવતું હોય છે, સતત તમને થાક લાગતો હોય છે, તમારી વૃદ્ધિ જે થવી જોઈએ એ વૃદ્ધિ થતી નથી, ધીમી વૃદ્ધિ થાય છે, પેટનો સામાન્ય સોજો રહેતો હોય છે, આ બધા લક્ષણો થેલેસેમિયાના છે. તો મિત્રો થેલેસેમિયા અત્યારના સમયમાં સૌથી ખરાબ રોગમાંનો એક રોગ છે. ઓકે, વર્લ્ડ હેન્ડ હાઇજીન દિવસ 5 મેના રોજ વાર્ષિક ધોરણે ઉજવવામાં આવ્યો છે. વર્ષ 2020 માટેની થીમ શું હતી? તો મિત્રો વર્ષ 2000 માટેની થીમ હતી જીવ બચાવો, તમારા હાથ સાફ કરો. સેવ લાઈફ્સ, ક્લીન યોર હેન્ડ્સ. ઓકે, ઉત્તર પ્રદેશ સરકારે પરપ્રાંતિય કામદારો માટે શરૂ કરેલી મોબાઈલ એપ્લિકેશનનું નામ આપો. તો મિત્રો એ મોબાઈલ એપ્લિકેશનનું નામ છે પ્રવાસી રાહત મિત્ર. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, રાજ્યપાલ, રાજધાની વિશે આપણે જોઈ લીધું છે. સત્તાવાર પ્રાણી છે બારશિંગા અને એમનું સત્તાવાર એટલે કે રાજ્ય પ્રાણી છે સરસ ક્રેન.
ओके मित्रों, आशा राखू छू के तमने आ वीडियो पसंद आव्यो हशे। जो पसंद आव्यो होय तो एने लाइक करी लो, तमारा मित्रों साथे शेर करो, तो जो सब्सक्राइब करवानुं बाकी होय तो सब्सक्राइब करी लो। थैंक यू, आभार।